अमदावाद ना ठक्कर बापा अने निकोल मां लूट की घटना घटी हती। एक सोनी नी पेढ़ी ने टार्गेट करवामां आवी हती। बे दिवस पहला थयेल लूट की घटना में पोलीसे पांच लूटारा ने झड़पी लीधा छे। कोण छे शाते लूटाराओ, आओ बताविए। लूट नो भेद उकेलायो, पांच आरोपी नी धरपकड़। अमदावाद ना पूर्व में कृष्णनगर और निकोल में फायरिंग करीने लूट करनार गैंग नो पर्दाफाश थयो। क्राइम ब्रांचे शहर में लूट करी पोलिस ने दौड़ती करनार गैंग ना पांच लोगों की धरपकड़ करी लीधी छे। टीवी स्क्रीन पर देखाता तमाम लूटारा छे। आ शातिर शख्सोए लूट ने अंजाम आप्यो हतो। कौन छे लूटारा? झड़पायेल आरोपी नी वात करिए। राजवीर सिंह गौर, सत्येंद्र सिंह गौर, सुकेन्द्र सिंह नारवारिया, दीपक परिहार, अजय मराठा, आ पांच मित्र की धरपकड़ करी छे। जारे फरार आरोपी बुद्धेसी परिहार, सुधीर उर्फे फौजी अने लखन नामना आरोपी ने पकड़वा जुदी जुदी टीमों तपास शुरू करी। जे त्रण फरार छे तेनी शोधखोल चालू करी छे। शा माटे लूट ने अंजाम आप्यो? लूट करी आतंक मचावनार लूटाराओं में आरोपी राजवीर अने सत्येंद्र बन्ने सगा भाईओ छे अने छेल्ला घणा समयथी अमदावाद में रहे छे। आरोपी राजवीर मंडप डेकोरेशन नु काम करतो हतो अने जेमां नुकसान थई जता देव थई गयेल अने तेनो मित्र सुकेन्द्र सिंह जुगार रमतो हतो अने तेने पण देव थई गयुं हतुं। आटला माटे बन्ने समदुखिया राजवीर अने सुकेन्द्र छेल्ला चार महीनाथी चोरी के लूट माटे प्लान करी रह्या हता। કૃષ્ણનગરની ત્યાં ગાયત્રી ટેરેસમાં લૂંટ કરી ત્યાં અમને ખાલી 30,000 રૂપિયા મળ્યા, એટલે લોકોને કહ્યું કે જે પ્રમાણે અમને પૈસા જોતા તે પ્રમાણે મળ્યા નહીં, એટલે બીજે દિવસે લોકો પાછો પ્લાન કર્યો, બીજું એક લાલ કલરનું પર્સલ ચોર્યું। આ લાલ કલરનું પર્સલ ચોર્યા પછી આ લોકો પ્લાન કર્યો કે આ નિકોલ વિસ્તારમાં અમે સોનીની દુકાન લૂંટીએ, એટલે સોનીની દુકાન લૂંટવા માટે આ બધા જ નીકળ્યા। એમાં સતેન્દ્રસિંહ છે અને એનો ભાઈ છે, એ રિક્ષા અને બાઇક પર વોચમાં હતા, અને બાકી બે ચોરેલા બાઇકમાં ચારે ચાર જણા ત્યાં નિકોલ સોની દુકાનમાં ગયા, ત્યાં સોની પર હુમલો કર્યો અને ત્યાં એમના પાસેથી લૂંટ કરી। આ લૂંટ કર્યા પછી સુધીર, બબલુસિંહ અને લખન ચમાર એ લોકો યુપી જવા રવાના થઈ ગયા અને દીપક અને અજય મરાઠી એ લોકો મહારાષ્ટ્ર જવા જઈ ગયા। લૂંટ માટે કોને ક્યાંથી બોલાવ્યો? પોલીસ તપાસમાં ખુલ્યું કે સતેન્દ્રસિંહ આ લૂંટની ઘટનાને અંજામ માટે પોતાના બનેવી બુદ્ધેસિંહને ઇટાવાથી બોલાવેલ હતા અને તેના બનેવીએ લૂંટના ગુનામાં સંડોવાયેલા સુધીર ઉર્ફે ફોજી અને લખનને લઈને આવ્યો હતો। સાથે સાથ રાજવીર સિંહ પોતાના સાળા દીપક પરિહારને મુંબઈથી બોલાવેલ અને જેને પોતાના મિત્ર અજય મરાઠાને લઈને આવ્યો હતો। આ લોકોએ પહેલા કૃષ્ણનગરમાં કરિયાણાની દુકાનમાં લૂંટ માટે એક બાઇકની ચોરી કરી અને રેકી કર્યા બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો, પરંતુ ફક્ત 30,000ની લૂંટ થતા તેમણે વધુ પૈસા માટે બીજી લૂંટનો પ્લાન બનાવ્યો હતો। પહેલા જે દુકાનમાં લૂંટ થઈ તે દુકાનથી રાજવીર પરિચિત હતો, ત્યારબાદ બીજી બાઇક ચોરી કરી તમામ આરોપીઓ એકબીજા સાથે મળી સોનાની દુકાનમાં લૂંટ કરી હોવાનું સામે આવ્યું। નોંધનીય છે કે સુધીર હથિયાર લઈને આવ્યો હતો અને આ લોકો જે રિક્ષામાં રેકી અને લૂંટ કરી હતી તેનો કલર રાતોરાત બદલી નાખી હતી જેથી કોઈ ઓળખી ન શકે, પરંતુ આ ભૂલે જ તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા। 2,90,000 બી કબજે કર્યા છે અને જે સોનીની દુકાનમાંથી જે દાગીના ગયા હતા તેથી જે 700 દાગીના પણ અમે રિકવર કર્યા છે। તમામ આરોપીને અમે ધરપકડ કરી છે। આ જે સુધીર જે ફોજી છે મુખ્ય આરોપી એને પકડવા માટે અમારી ટીમ લાગેલી છે। સુધીર ફોજી અગાઉ આથી 2013માં એક મર્ડર પણ કરેલું છે, દિલ્હીમાં પણ લૂંટો બી કરેલો છે, એટલે મુખ્ય આરોપી એ છે, એ જ લઈને આવ્યો તો કટ્ટુને, એટલે એને પકડવાની અમારી તજવીજ ચાલુ છે। નોંધનીય છે કે ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ ગુજરાત છોડીને જતા રહ્યા હતા અને જેમાં લૂંટમાં મળેલ રોકડ, અમદાવાદના આરોપીઓ રાખેલ અને સોનાના દાગીના ઇટાવાથી આવેલ આરોપીઓ સુધીર ફોજી લઈને જતો રહ્યો હતો। આ લૂંટ કેસમાં બુદ્ધેસિંહ પરિહાર, સુધીર ઉર્ફે ફોજી અને લખન નામના આરોપીઓ હજુ ફરાર છે, જેમાં સુધીર ફોજી વિરુદ્ધ હત્યા અને લૂંટના અનેક ગુના નોંધાયા છે, જેથી ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમોએ આરોપીની શોધખોળ શરૂ કરી છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।